નમસ્કાર મિત્રો, મારું નામ છે વારા દિવ્યેશ અને શ્રી રાંબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં પ્રશિક્ષણાર્થી તરીકે હું તાલીમ મેળવું છું. બીએડ સેમ ટુના પ્રાયોગિક કાર્યના ભાગરૂપે મારા દ્વારા તૈયાર કરવામાં આવેલ શૈક્ષણિક સાધન એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ TLMની હું આજે રજૂઆત કરીશ. ધોરણ 9ના પ્રકરણ 8 ચતુષ્કોણ માં ચતુષ્કોણના પ્રકારોને સમજાવવા માટે આ TLM ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો TLMની હું રજૂઆત કરું છું. મારા દ્વારા તૈયાર કરવામાં આવેલ આ TLMનું શીર્ષક જીઓ બોર્ડ છે તથા આ TLM એ ધોરણ 9ના પ્રકરણ 8 ચતુષ્કોણ માં ચતુષ્કોણના પ્રકારોને સમજાવવા માટે ઉપયોગી છે. હવે જો TLMને બનાવવાની રીત વિશે વાત કરું તો TLM બનાવવા માટે એક લાકડાના ટુકડા ઉપર સમાન અંતરે 25 ખીલીઓ લગાડેલી છે અને ઉપર જીઓ બોર્ડનું શીર્ષક ચોંટાડેલ છે તથા પાછળની તરફ પીળા રંગના ચાર્ટ પેપર ઉપર ચતુષ્કોણના પ્રકારો ચોંટાડી અને નિર્દેશન કરેલ છે. હવે જો જીઓ બોર્ડ ઉપર ચતુષ્કોણના પ્રકારો દર્શાવવાની રીતની વાત કરું તો અહીં એક ચતુષ્કોણનો પ્રકાર દર્શાવેલ છે કે જે પતંગાકાર ચતુષ્કોણ છે કે જેમાં પાંચ પાસેની બાજુઓની બે જોડ સમાન હોય છે. હવે બીજી વાત કરું તો અહીંયા સમબાજુ ચતુષ્કોણ દર્શાવેલ છે કે જે સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓ સમાન હોય છે. ઉપર ચોરસ દર્શાવેલ છે. તેવી જ રીતે ચતુષ્કોણના બધા જ પ્રકારોને નિર્દેશિત કરી શકાય છે તથા તેના ગુણધર્મોને પણ સમજાવી શકાય છે. આ TLM બનાવવા માટે 80 રૂપિયા જેટલો ખર્ચ થયેલ છે. આ TLMના હેતુઓની વાત કરું તો વિદ્યાર્થીઓ ચતુષ્કોણના પ્રકારોને પ્રત્યક્ષ રીતે નિહાળી શકે તેવો કંઈક હેતુ છે. વિદ્યાર્થીઓ ચતુષ્કોણના ગુણધર્મોને સમજી શકે તથા વિદ્યાર્થીઓ ચતુષ્કોણના પ્રકારો વચ્ચેનો ભેદ પારખી શકે તેવા TLMના હેતુઓ છે. હવે TLMની ઉપયોગિતાની વાત કરું તો TLM એ શિક્ષકને ચતુષ્કોણના પ્રકારો સમજાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ TLMના ઉપયોગથી વિદ્યાર્થીઓ સરળતાથી ચતુષ્કોણના ગુણધર્મો સમજી શકશે. આ TLMના ઉપયોગથી વિદ્યાર્થીઓએ ચતુષ્કોણના પ્રકારો ગોખવા નહીં પડે, તેને સરળતાથી યાદ રહી જશે. ધન્યવાદ.